જો આ સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં જ કરવા માંગતી હોય તો સરકારોને હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી. અમે અલગ ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ. જળ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે, જમીનો આજે છીનવાઈ રહી છે, એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે. અનુસૂચિત 5 માટે અનુસૂચિત 5 હોય કે પૈસા 1 માટે લડવું પડી રહ્યું છે. આજે શાળાઓના શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી માટે જયારે આપણને રોડ પર ઉતરવું પડે છે ત્યારે હું કહેવા માંગુ છું, ક્યાં સુધી આપણે લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ આવેદન નિવેદન ક્યાં સુધી કરતા રહીશું? આઝાદીના 78 વર્ષ સુધી તો આપણા પૂર્વજો આપણા બાપ દાદાઓ યાદ કરીને સરકારોને વિનંતી કરી કે અમને શિક્ષકો આપો, અમને રસ્તા આપો, અમને રોજગારી આપો, છતાંય આજ દિન સુધી આદિવાસી સમાજ પ્રત્યે સરકારોએ ધ્યાન નથી આપ્યું. એટલા માટે જ આગળ પણ મેં કીધું હતું, આજે પણ હું કેમ છું, આ ગાંધીનગરની પાટનગરની ભૂમિમાંથી જે પણ મારા સમાજના વડીલો અહીંયા બેઠા છે તે સમાજના વડીલોને હું વિનંતી કરું છું, અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો. તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો આ સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં જ કરવા માંગતી હોય તો સરકારોને હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી. અમે અલગ ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ. અમારો ભીલ પ્રદેશ હતો, દેશ આઝાદ થયો અને એ ભીલ પ્રદેશને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે. આજે પણ અમારા 4 રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ, આજે પણ અમારી રહેણી કહેણી, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી બોલી ભાષા, આજે પણ અમારા સામાજિક પ્રસંગો, આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી પેટીના વ્યવહારો છે. એટલા માટે જ જે 13 જિલ્લાઓ મધ્યપ્રદેશ, 12 જિલ્લાઓ ને રાજસ્થાન, 14 જિલ્લાઓ ગુજરાતમાં છે, 12 જિલ્લાઓ નંદુરબારથી લઈને પાલગર સુધીના મહારાષ્ટ્રમાં છે, આજે પણ અમારા એકબીજા સાથેના નાતા જાતા રોટી બેટીના વ્યવહારો છે. ત્યારે અગર આ સરકારો આદિવાસીનો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ અમે બનાવીશું, એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું. કેવડિયા એટલા માટે બનાવીશું સાહેબ, કેવડિયામાં આપણી ખૂબ મોટી જમીનો છીનવાઈ રહી છે, નર્મદા ડેમમાં આપણા ગામડાઓ વિસ્થાપિત થયા છે, ત્યાં વીજળીનું ઉત્પાદન થાય છે, છોટા ઉદેપુરમાં રેતીની ખાણો છે, ઝઘડિયા રાજપાડીમાં લિગ્નાઇટની ખાણો છે, આપણી પાસેથી બધું છીનવાઈ રહ્યું છે અને આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી. એટલા માટે અલીરાજપુર જાંબુવાને પણ નજીક પડશે, મહારાષ્ટ્ર નંદુરબારથી લઈને પાલગરને પણ નજીક પડશે, ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના લોકોને પણ સેન્ટરમાં પડશે અને રાજસ્થાનના લોકોને પણ સેન્ટરમાં પડશે. આ સરકારો જો વિકાસ કરવા નહીં માંગશે તો અમે જે લડાઈ લડવી પડશે તે લડીશું, કેવડિયાને રાજધાની બનાવીશું અને અલગ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને રહીશું. આ અમારા અધિકારો છે, સંવિધાને આપેલા અધિકારો છે. સંવિધાનના આર્ટિકલ તમે વાંચી લેજો, જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, ઝારખંડ બન્યું, છત્તીસગઢ બન્યું, એવી જ રીતે અમે આદિવાસી ભીલો અને ભીલ પ્રદેશ આપો, અમે અમારો વિકાસ કરી લઈશું. જે રીતે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં 50 રાજ્યો છે, ત્યારે દેશમાં આજે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 29મું રાજ્ય ભીલોનું બને, આદિવાસીઓનું બને, એમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ સરકારોને એ બાબતે વિરોધ નહીં હોવો જોઈએ. અમારા આદિવાસીઓને અલગ રાજ્ય આપી દેવું જોઈએ. આજે આ મૂળ માલિકો સાથે આટલા બધા અન્યાય થાય છે. આજે દેશમાં 8% આદિવાસી વસે છે, આજે ગુજરાતમાં 15% આદિવાસી વસે છે, પણ